नमस्कार मित्रों, हूँ छु पीयूष सर अने आजे आपणे वात करीशुं प्रेजेंट कंटीन्यूअस टेन्स एटले चालू वर्तमान काळ। कंटीन्यूअस शब्दने माटे बीजो पण एक शब्द छे प्रोग्रेसिव, इन प्रोग्रेस। प्रोग्रेसिव मीन्स इन प्रोग्रेस। कोई जगह तमे एवुं बोर्ड वांच्युं हशे वर्क इन प्रोग्रेस, एटले के काम चालू छे। इट मीन्स इन प्रोग्रेस એટલે ચાલું છે। તો એટલા માટે જ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ને આપણે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ તરીકે પણ ઓળખી શકીએ। તો મિત્રો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળના નિયમોમાં આગળ વાત કરીએ। જે પ્રમાણે સિમ્પલ ટેન્સિસ ની અંદર આપણે ક્રિયાપદનો ટુ વગરનું મૂળ રૂપ એટલે કે V1 અને ભૂતકાળનો રૂપ V2 ને યાદ રાખતા હતા, એ જ પ્રમાણે કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળની અંદર આપણે ક્રિયાપદનું ing વાળું રૂપ યાદ રાખવાનું છે। તો નિયમમાં આગળ વધીએ। ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના અંગ્રેજીમાં દર્શાવવા માટે to be ના વર્તમાન કાળના રૂપ am, is અને are ની સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ વપરાય છે। એટલે વાક્ય રચના બનશે subject plus am is are। હવે subject ની સાથે am is are કેવી રીતે મૂકવા? તો I am, we are, you are, he is, she is અને they are। તો આ પ્રમાણે વાક્ય રચના બનશે subject plus am is are પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ અને અંતે ઓબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી am is are, ત્યાર પછી ક્રિયાપદનું ing વાળું અને અંતે કર્મ આવશે। તો મિત્રો, કોઈ પણ ક્રિયાપદને ફક્ત ing લગાડી દો એટલે કામ પૂરું એવું નથી। ક્રિયાપદને ing લગાડવા માટે પણ નિયમ છે। તો એ નિયમ જોઈએ। જે ક્રિયાપદને છેડે ઈ આવતો હોય પરંતુ તેનો ઉચ્ચાર થતો ન હોય તો ઈ કાઢી નાખવો અને ing લગાડવું। જેમ કે એક એક્ઝામ્પલ છે રાઈટ, w r i t e। તો આ શબ્દની અંદર ઈ નીકળી જશે અને ing લાગશે એટલે સ્પેલિંગ બનશે w r i t ing। એ જ પ્રમાણે બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ કમ, c o m e। તો થઈ જશે કમિંગ, c o m i n g, e નીકળી જશે અને ing લાગશે। ing લગાડવા માટે બીજો એક નિયમ છે, જે ક્રિયાપદને છેડે વ્યંજન હોય અને એની આગળ એક સ્વર હોય તો ing લગાડતા પહેલા વ્યંજન બેવડાય છે એટલે કે ડબલ વર લખવામાં આવે છે। એનું એક એક્ઝામ્પલ જોઈએ તો રન, એક ક્રિયાપદ છે રન, r u n। તો n એ વ્યંજન છે અને એની આગળ u એ સ્વર છે એટલે ing લગાડતા પહેલા n બેવડાશે એટલે ડબલ વર લખાશે। તો સ્પેલિંગ બનશે r u ડબલ n i n g। આવું જ એક બીજું એક્ઝામ્પલ લઈએ તો કટ, C U T, એ પણ સ્પેલિંગ થઈ જશે C U ડબલ T I N G। ઓકે ફ્રેન્ડ્સ, તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નિયમોમાં આગળ વધીએ। જ્યારે ગુજરાતી ભાષામાં આવી રહ્યો છે, જઈ રહ્યો છે, ખાઈ રહ્યો છે, પી રહ્યો છે, નાચી રહ્યો છે વગેરે ક્રિયાપદ આવે ત્યારે તેને અંગ્રેજીમાં દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। આમ બોલતી વખતે કોઈ ક્રિયા ચાલી રહી છે અથવા આપણી નજરની સામે કોઈ ક્રિયા થઈ રહી છે એમ દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ચાલુ વર્તમાન કાળના વાક્યને નકાર વાક્યમાં ફેરવવા માટે
एमिजार पछी नॉट मुकाय छे अने साथे क्रियापद नु आईएनजी वाळु रूप तो वाक्य रचना बनशे सब्जेक्ट प्लस एमिजार प्लस नॉट प्लस आईएनजी वाळु क्रियापद प्लस ऑब्जेक्ट એટલે કે કરતા કરતા અનુસાર એમિઝાર ત્યાર પછી નોટ પછી ક્રિયાપદનો આઈએનજી વાળો રૂપ અને અંતે કર્મ આવશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નિયમોમાં આગળ જોઈએ પ્રશ્નવાક્ય પ્રશ્નવાક્ય બનાવવા માટે એમ ઇઝ આર વાક્યની શરૂઆતમાં આવશે અને સાથે ક્રિયાપદનો આઈએનજી વાળો રૂપ તો વાક્ય રચના બનશે એમિઝાર પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને ઓબ્જેક્ટ એટલે કે એમિઝાર વાક્યની શરૂઆતમાં ત્યાર પછી કર્તા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને અંતે કર્મ અને પ્રશ્ન વાક્ય હોવાને કારણે વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક પ્રશ્નચિહ્ન બરાબર હવે प्रेजेंट कंटिन्यूअस टेंस ना नियमों में आगळ જોઈએ नाउ लुक सी वॉच लिसन जेवा शब्दों प्रेजेंट कंटिन्यूअस टेंस એટલે કે ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે એ જ પ્રમાણે એટ ધીસ ટાઈમ એટ ધીસ મોમેન્ટ એટ પ્રેઝન્ટ પ્રેઝન્ટલી જેવા શબ્દો પણ પ્રેઝન્ટ કંટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ सूचवे छे तो मित्रों आ थई वात प्रेजेंट कंटिन्यूअस टेंस ना नियमोनी तो हवे आपणे आ दरेक नियमोने बराबर ध्यान मा राखवाना छे याद राखवाना छे तो मित्रों हवे आपणे आ दरेक नियमोने आधारे दरेक कर्तानी साथे हकार वाक्य नकार वाक्य अने प्रश्न वाक्यना ઉદાહરણ જોઈએ એક એક્ઝામ્પલ લઉં કે આઈ એમ રીડિંગ અ બુક તો આ વાક્યને દરેક કર્તાની સાથે કઈ રીતે મૂકી શકાશે તે જોઈએ આઈ એમ રીડિંગ અ બુક વી આર રીડિંગ અ બુક યુ આર રીડિંગ અ બુક હી ઇઝ રીડિંગ અ બુક સી ઇઝ રીડિંગ અ બુક અને दे आर रीडिंग अ बुक હવે આ દરેક વાક્યને આપણે નકાર વાક્યમાં જોઈએ તો બનશે I am not reading a book we are not reading a book you are not reading a book he is not reading a book she is not reading a book અને they are not reading a book હવે મિત્રો આપણે આ દરેક વાક્યને પ્રશ્ન વાક્યમાં જોઈએ તો વાક્ય બનશે એમ આઈ રીડિંગ અ બુક આર વી રીડિંગ અ બુક આર યુ રીડિંગ અ બુક ઇઝ હી રીડિંગ અ બુક ઇઝ સી રીડિંગ અ બુક આર ધે રીડિંગ અ બુક પ્રશ્ન વાક્યમાં દરેક વાક્યને અંતે પ્રશ્ન ચિહ્ન આવશે એ વાત યાદ રાખવી ઓકે તો આ વાત થઈ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નિયમોની અને એના ઉદાહરણોની મિત્રો થોડા વધારે એક્ઝામ્પલ્સ હજુ વધારે એક્ઝામ્પલ્સ થોડા આપણે જોઈએ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સને એકદમ ક્લિયર કરી દઈએ ઓકે તો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ્સ એક્ઝામ્પલ્સ આઈ એમ writing a letter to write એટલે લખવું અને am writing એટલે લખી રહ્યો છું અથવા લખી રહી છે I છે તો I am writing a letter એટલે હું પત્ર લખી રહ્યો છું next my mother is buying vegetables મારી માતા શાકભાજી ખરીદી રહી છે राधा इज सिंगिंग अ सॉन्ग राधा गीत गाई रही छे द चिल्ड्रन आर प्लेइंग इन द गार्डन बाळको बगीचामां रमी रह्या छे
Hemant is driving a car. Hemant car चलावी रहो छे. The teacher is teaching a new lesson. शिक्षक एक नवो पाठ सिखवी रहा छे. Are they flying kites? Question mark. Are they flying kites? શું તેઓ પતંગ ઉડાવી રહ્યા છે? Next. Mohan and Sohan. Mohan અને Sohan અહીં બહુવચન છે એટલે કે they, તો they સાથે are લાગે છે એટલા માટે Mohan and Sohan are. Not talking. Mohan અને Sohan વાત કરી રહ્યા નથી. Next. My father is not drinking tea. મારા પિતાજી ચા પી રહ્યા નથી. અને બીજું એક વાક્ય છે, We are learning English with Pius sir. અમે Pius sir પાસે અંગ્રેજી શીખી રહ્યા છીએ. ઓકે, તો આ પ્રમાણે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ના નિયમો જોયા, એના એક્ઝામ્પલ્સ જોયા. હું એવી આશા રાખું છું કે તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એકદમ બરાબર સમજ પડી ગઈ હશે, એકદમ દિમાગમાં ફિટ થઈ ગયો હશે. ઓકે, તો આ જ પ્રકારના બીજા નિયમો બીજા ટેન્સીસ સાથે ખૂબ જ જલ્દીથી પાછા મળીશું. બાય.